રાજ્ય જાહેરાત છતાં ટેક્સટાઇલ ડાયમંડ કંપનીઓ માર્ચ અને એપ્રિલ નો પગાર ચુકવ્યો ન હતો જેથી ડાયમંડ વર્કર યુનિયન ના પ્રમુખ રમેશ જલેરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે ડેપ્યુટી લેબર કમિશનર ફરિયાદ કરી 120 કંપનીઓની યાદી સુપરત કરી હતી વિભાગે પ્રારંભિક તબક્કે 65 જેટલી ડાયમંડ કંપનીઓને નોટિસ ફટકારી હતી પરંતુ જે કંપનીઓએ સદંતર 23 માર્ચ થી અત્યાર સુધી લોકડાઉનનો પગાર ચૂકવ્યો નથી તેવી સુરત શહેરની ત્રણ ડાયમંડ કંપનીઓને ડેપ્યુટી લેબર કમિશનર જીએલ પટેલ સોક્રોઝ નોટિસ ફટકારી છે તમારી સાથે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી શા માટે ન કરવી અને લોકડાઉનનો પગાર ચૂકવવા શું વ્યવસ્થા કરી છે તેનો દિન ત્રણમાં ખુલાસો માંગ્યો છે શ્રમ અધિકારી આકાર ડાયમંડ જી એન બ્રધર્સ નાઈમ જેમ્સ સોક્રોઝ નોટિસ ફટકારતા હીરા ઉદ્યોગમાં ફફડાટનો માહોલ ઉભો થયો છે